જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું તેજલબા જાડેજા સંતકૃપા વિદ્યાલય તરફથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 ગુજરાતીની અંદર પૂરક વાંચન 4 મૂલ્યવાન ભેટ કે જેના અનુવાદક એટલે કે આ વાર્તા છે ને ચીન દેશની છે, તો એ વાર્તા ચીની ભાષામાં લખાયેલી છે, તો આ ભાષાનું ગુજરાતીની અંદર અનુવાદ જ્યોતિબેન ગાંધીએ કર્યું છે. હવે આ જે વાર્તા છે ને એ ચીન દેશની છે. હવે ચીન દેશની અંદર છે ને એક નાનકડી છોકરી હોય છે કે જેનું નામ તાઓ હોય છે. એ જ્યારે 5 વર્ષની હોય છે ને ત્યારે જ એના મમ્મી પપ્પા મૃત્યુ પામે છે, એટલે એ છોકરી અનાથ થઈ જાય છે. પછી શેરીના સૌ લોકો એને સાચવે છે અને એની સાર સંભાળ રાખે છે. હવે તાઓ શું કરતી હતી, શેરીના બધા લોકોનું કામે કરી દેતી. હવે એક દિવસ એક વેપારી સ્ત્રી આવે છે અને એને આ તાઓ ગમી જાય છે. એ આ તાઓને એના ઘરે લઈ જાય છે. તાઓ ત્યાં એના ઘરે બધાની જોડે કામ કરતી. હવે એક દિવસ છે ને ઘરના નોકરો વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે આ નાનકડી તાઓ છે ને એ નોકરોની વાતચીતને સાંભળે છે. નોકરો વાત કરતા હોય છે કે આપણો જે શહેર છે ને એની અંદર બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે, એટલે કે બુદ્ધ ધર્મના સાધુઓ આવ્યા છે કે જે ભગવાન બુદ્ધની ભવ્ય એટલે કે મોટી મૂર્તિ બનાવવા માંગે છે. એ માટે આખા નગરમાં ફરી અને બધા લોકો પાસેથી ભેટ એટલે કે જે સોના ચાંદીના જે અલંકારો જે દાગીના હોય છે ને એ બધી વસ્તુઓ માંગે છે કે જેથી એને પીગાડી અને ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવી શકાય, કે આપણા ઘરે આવશે ને ત્યારે આપણી પાસે જે કંઈ પણ હશે ને એ આપણે આપશું. હવે તાઓ આ વાત સાંભળે છે. હવે એક વખત તાઓ જ્યારે શેરી વાળતી હોય છે ને, બહારનો રસ્તો સાફ કરતી હોય છે ને, ત્યારે એને એક સિક્કો મળે છે અને સિક્કો એકદમ કાટવાળો હોય છે. એના એ શું કરે છે, જ્યારે નવરી બેઠી હોય ત્યારે એ સિક્કાને ઘસ્યા રાખતી હતી. હવે જ્યારે તાઓ સાંભળે છે કે બૌદ્ધ ભિક્ષુ આવવાના છે ત્યારે એ વિચારે છે કે હું પણ કંઈક આપીશ, પણ એની પાસે આપવા માટે તો કંઈ હોતું નથી. એની પાસે માત્ર આ કાંટવાળો સિક્કો જ હોય છે અને એને મનથી એવી ઈચ્છા થાય છે કે હું પણ કંઈક આપીશ, એટલે કે હું મારો આ સિક્કો દાનમાં આપીશ. હવે થોડા દિવસ થાય છે ને એટલે આ નગરની અંદર બૌદ્ધ ભિક્ષુઓ આવે છે અને તાઓ જ્યારે તેઓ છે ને આ વેપારી સ્ત્રીના ઘરે ભિક્ષુ આવે છે. હવે વેપારી સ્ત્રીએ પોતાના ઘણા દાગીના એટલે કે સોનાના ઘરેણા એ બધા અલંકારો હોય છે ને એ બૌદ્ધ ભિક્ષુની ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે આ ભિક્ષુને આપે છે અને ઘરના નોકરો પણ થોડી ઘણી કિંમતી વસ્તુઓ આપે છે, પણ તાઓ પાસે આપવા માટે કંઈ હોતું નથી. હવે ભિક્ષુ શું કરે છે, આ બધી વસ્તુ લઈને નીકળતા હોય છે ને ત્યારે તાઓ ઝડપથી દોડી અને આ ભિક્ષુની પાછળ જાય છે અને કહે છે કે મારે પણ ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવામાં કંઈક આપવું છે. અને એ પોતાના બૂટ હોય છે ને એનામાંથી આ જે કાંટવાળો સિક્કો હોય છે ને એ આપે છે. ત્યારે ભગવાન બુદ્ધ ત્યારે જે ભિક્ષુ હોય છે ને એમ કહે છે કે ભગવાન બુદ્ધની પવિત્ર મૂર્તિ બનાવવામાં આવા તારા કાંટવાળા સિક્કાનું શું કામ, એમ કરીને એ સિક્કાને લેતા નથી. હવે બધા ભિક્ષુઓ આવી રીતે અલંકારો અને દાગીનાને હોય છે ને ધાતુની વસ્તુ એ લઈ અને એમના મઠ હોય ને એટલે કે એમનું જે આશ્રમ હોય ને ત્યાં આવે છે. ત્યાંના જે એમના મઠના વડા હોય છે ને જે સાધુ, એ શું કરે છે કે એક ભઠ્ઠી હોય છે ને એની અંદર બધી જ ધાતુઓને પીગાડી અને એક બીબું એટલે કે આપણે એને ફર્મો કહીએ, કોઈ પણ વસ્તુ બનાવી હોય ને એનો આકાર આપવા માટેનું જે હોય ને એને બીબું કહેવાય, તો આ બીબાની અંદર ધાતુને ઢાળે છે પણ ભગવાન બુદ્ધની મૂર્તિ તો તૈયાર થાય છે, પણ આ મૂર્તિના ચહેરા ઉપર સ્મિત નથી હોતું એટલે કે ચહેરા ઉપર નારાજગી હોય છે, ખુશી નથી હોતી. ત્યારે એમના જે વડા હોય છે ને એમ કહે છે કે કોઈની પાસેથી તમે જબરજસ્તી મેળવી છે અથવા તો કોઈએ તમને કંઈ પણ ભેટ આપી હોય ને તમે એ ભેટનો અસ્વીકાર કર્યો હોય. ત્યારે આ ભિક્ષુ એક ઊભો થાય છે અને કહે છે કે એક નાનકડી છોકરી હતી ને એને મને કાંટવાળો સિક્કો આપ્યો હતો, પણ એ સિક્કો મેં લીધો નહોતો. ત્યારે જે મઠના વડા હોય છે ને એ છે ને એ ભિક્ષુને મોકલે છે કે જઈને એ છોકરી પાસેથી તું એ સિક્કો લઈ આવ. ત્યારે ભિક્ષુ જાય છે વેપારી સ્ત્રીના ઘરે અને તાઓની પાસેથી આ જે સિક્કો હોય છે ને એ લઈને આવે છે અને ફરીથી પાછી ધાતુને પીગાડી અને વળી પાછી બીબાની અંદર ઢાળવામાં આવે છે. ત્યારે ભગવાન બુદ્ધની એકદમ ભવ્ય અને એમના મોઢા ઉપર એકદમ ખુશી હોય ને એવી એક સરસ મજાની મૂર્તિ તૈયાર થાય છે. એટલે કે આ વાર્તા હવે આપણે જોઈએ.
ચીન દેશની આ વાત છે. 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી. હવે 8 વર્ષની છોકરી હતી ને, એનું નામ હતું તાઓ. અને અનાથ, અનાથ કોને કહેવાય કે જેના મમ્મી અને પપ્પા બંને મૃત્યુ પામ્યા હોય તેનું કોઈ હોય નહીં એને અનાથ કહેવાય. એના મા બાપ એને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. એટલે કે તાઓ જ્યારે 5 વર્ષની હતી ને, ત્યારે એના મમ્મી પપ્પા એને મૂકી અને મૃત્યુ પામ્યા હતા. પડોશના લોકોએ તેને સંભાળી હતી, એટલે કે આજુબાજુ જે પાડોશી લોકો હતા ને એ જ એનું ધ્યાન રાખતા હતા. આસપાસ રહેનારા સૌનું એ કામ કરે અને આસપાસ જે બધા રહેતા હોય ને બધાનું એ કામ કરી આપે. આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે, તેથી એને 2 ટાઈમ જમવાનું અને પહેરવા માટેના કપડાં મળી રહેતા હતા. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે અને ગામના બધા જ લોકો એને બહુ સાચવતા હતા. એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ. હવે એક દિવસ એક વેપારીની સ્ત્રી આવે છે કે જેને આ તાઓ ગમી જાય છે, તેથી એને પોતાના ઘેર લઈ ગઈ. આ વેપારી સ્ત્રી શું કરે છે કે તાઓને પોતાના ઘરે લઈ જાય છે. તાઓને તો કામ કરવું હતું, પણ એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. હવે તાઓ હતી ને એને કામ કરવું ગમતું હતું, પણ વેપારી સ્ત્રી જ્યારે એના ઘરે એને કામ કરવા માટે લઈ જાય છે ત્યારે થાય છે એવું કે એકના એક ઘેર જ એને કામ કરવાનું થાય છે. આમ તો શું કરતી, તે શેરીના બધાના ઘરે કામ કરતી, એના કારણે એ બધી જગ્યાએ ફરતી. પણ હવે ખાલી વેપારી સ્ત્રીના ઘરે જાય છે તો એકના એક ઘરે એને કામ કરવાનું થાય છે. અહીં આખો દિવસ કંઈ ને કંઈ કામ પહોંચ્યા કરતું, આથી બહાર ફરવાનું બંધ થયું. હવે આ વેપારી સ્ત્રીના ઘરે આખો દિવસ કંઈ ને કંઈ કામ હોય જ, એના કારણે તાઓનું બહાર જવાનું બંધ થઈ જાય છે. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી. હવે બહાર નથી નીકળી શકતી, એના કારણે એના જે બહારના મિત્રો હોય છે ને એના સાથે રમી શકતી નથી, ફરી શકતી નથી. અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા. અહીંયા વેપારી સ્ત્રીના ઘરે આવે છે ને, ત્યાં પણ એ બધાની એ લાટકી બની જાય છે, એટલે કે બધાના દિલને જીતી લે છે. એને કદી કોઈ કામ બતાવવું ન પડે, કોઈ દિવસ એવું ના કહેવું પડે કે તાઓ તું આ કામ કરી ના, કારણ કે તાઓ બધું કામ કરી દેતી હતી. વળી એકે એક કામ ભારે ચીવટથી કરીને એકદમ કાળજીથી બધું જ કામ એ કરી દેતી હતી. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, ફળિયું ઓસરીને ઉરડા વાળીને ચોખ્ખા ચળક કરી દે, અનાજ સફાઈમાં કશી ફરિયાદ ના આવે. હવે તાઓ શું કરતી, વાસણ માંજીને એકદમ અરીસા જેવા ચકચકાટ એટલે કે એકદમ ચોખ્ખા કરી દેતી, પછી ફળિયું ઓસરી અને જે રૂમ હોય ને એ બધા વાળી અને એકદમ ચોખ્ખા કરી દે, અને અનાજની જે સફાઈ હોય ને એની અંદર કોઈ દિવસ ફરિયાદ ના આવે કે આજે તાઓએ અનાજ સાફ કર્યું કે એની અંદરથી કાંકરો નીકળ્યો. તાઓ એવી બૂમ પાડતા જ જી કહેતી એ હાજર થાય, અને જેવી કોઈ બૂમ પાડે કે તાઓ ત્યારે જી કહેતી તરત જ હાજર થઈ જતી. હવે એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાંટવાળો સિક્કો જડી આવ્યો. હવે એક દિવસે ઘરની બહારનો જે રસ્તો હોય છે ને એ સાફ કરતી હોય છે, તો એને એક કાંટવાળો સિક્કો મળી આવે છે. એણે હાથમાં લઈને એને નિહાળ્યો અને ખુશી અનુભવી. હવે તાઓને આ સિક્કો મળે છે એટલે કે તાઓ શું કરે છે, આ સિક્કાને પોતાના હાથમાં લે છે અને નિહાળ્યો એટલે કે એને જોવે છે અને પછી ઘણી ખુશ થઈ જાય છે. થોડી વાર એને ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. આ જે કાંટવાળો સિક્કો હતો ને એને થોડી વાર તાઓએ ઘસ્યો પણ ઉપરની એને છાપ દેખાતી નહોતી ચોખ્ખી એકદમ. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો અને તાઓએ શું કર્યું, એ સિક્કો લઈ અને પછી એના બૂટમાં એ મૂકી દે છે. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. હવે જ્યારે તાઓને સમય મળતો ને ત્યારે એ સિક્કાને ઘસ્યા કરતી હતી. આમ તો એ ઉજળો બની ગયો, પણ અંદરનો કાંટ કેમે કરીને જાય નહીં. હવે દરરોજ સિક્કાને ઘસતી હતી એના કારણે સિક્કો ઉજળો એટલે કે હવે ચોખ્ખો થવા લાગ્યો, પણ સિક્કાની અંદર જે કાંટ આવી ગયો હતો ને એ જતો નહોતો. છતાં એને એ સિક્કા સાથે મમતા બંધાઈ ગઈ હતી. એણે કાળજીથી સાચવી રાખ્યો, છતાં પણ તાઓને આ જે સિક્કો હતો ને એની સાથે મમતા એટલે કે એક લાગણી થઈ ગઈ હતી, અને એ આ સિક્કાને કાળજીપૂર્વક એકદમ ચીવટથી એ સાચવી રાખતી હતી.
તાઓએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યા. એક દિવસ ઘરના નોકરો વાતો કરતા હોય છે અને એ લોકોની વાત આ તાઓ સાંભળે છે. આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. શું કહે છે કે આ નોકરો વાતચીત કરતા હોય છે કે આપણું જે શહેર છે ને એમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે અને એ શું કરે છે કે ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ એટલે એકદમ મોટી મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ એક દિવસે જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. નોકરો કહે છે કે આપણા ઘરે પણ એક દિવસે આવશે તો આપણી પાસે જે કંઈ હશે ને એમાંથી આપણે થોડું ઘણું એમને આપીશું. તાઓને વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ, મારી પાસે તો કંઈ નથી. ત્યારે તાઓને વિચાર આવે છે કે હું શું ભેટ આપીશ, એમ મારી પાસે તો કંઈ નથી. સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યો. બીજો દિવસ થાય છે ત્યારે એક બૌદ્ધ ભિક્ષુ આ વેપારી સ્ત્રીના ઘરે આવે છે. દિવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. દિવાનખાનું એટલે કે આપણે હોલ કહીએ ને, બેઠક રૂમ આપણો, ત્યાં આવી અને બધા એમને વંદન એટલે કે બધા એને નમસ્કાર કરે છે. ભગવાનની પ્રતિમાની એમણે રજૂ કરી. ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. હવે ભિક્ષુ આવી અને ભગવાન બુદ્ધની જે મૂર્તિ બનાવવાની છે ને એની વાત બધાની સમક્ષ કહે છે. હવે ખૂણામાં બેઠેલી તાઓ હોય છે ને એ પણ બધાની સાથે આ વાતને સાંભળે છે. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. પછી ઘરની અંદર જઈને સૌ કોઈ પોતપોતાની ભેટ લઈ આવે છે. ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્નજડિત દાગીના હતા. એટલે કે ભિક્ષુની જે જોડી હતી ને એમાં અલગ અલગ જાતના રત્ન એટલે કે મોતી પછી હીરા એનાથી જડેલા એટલે કે મઢેલા દાગીના હતા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા લાગ્યો. હવે જે શેઠાણી હતા એને સોનાના દાગીના આપ્યા અને જે ઘરના નોકરો હતો ને એને રૂપા રૂપા એટલે કે ચાંદીના દાગીના એમને આપ્યા. આ શુભ કાર્યમાં કંઈ ને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો. તો આ સારું કાર્ય હતું એમાં કંઈ ને કંઈ બધા આપે એવો બધાને સંતોષ હતો. હવે આપણને ખબર છે ને કે આપણે અયોધ્યાની અંદર રામ મંદિર બનવાનું છે તો એના માટે બધા આપણા ઘરમાંથી બધા લોકોએ કંઈ ને કંઈ થોડો ઘણો ફાળો આપ્યો છે ને તે આપણને ખુશી થાય. એવી જ રીતે ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવાની છે તો એ લોકોએ જે દાગીના આપ્યા ને એ આપ્યાનો એમને ઘણો આનંદ હતો. તાઓએ આંખો ફાડીને જોયા કર્યું. એની આંખમાં જળજળિયા આવી ગયા અને તાઓ તો જોતી જ રહી ગઈ કે આ લોકો આટલું બધું આપે છે પણ મારી પાસે તો કંઈ નથી. એ વિચારીને એની આંખમાં આંસુ આવી જાય છે. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. તાઓ પાસે શું હતું, એક નાનો સિક્કો જ હતો. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાંટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. હવે બધા જ્યારે કિંમતી કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે એક નાનો કાંટવાળો સિક્કો આપે તે કેટલું ખરાબ લાગે એમ. એને થયું, આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શું વિસાર. હવે તાઓને એમ થાય છે કે આવી મોંઘી મોંઘી ભેટ બધા આપતા હોય એમાં મારો આ નાનો કાંટવાળો મામૂલી સિક્કો આપું તેમાં મારા સિક્કાનું શું ચાલે એમ. બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી. હવે બધી જ વસ્તુઓ હતી ને જોડીમાં નાખી અને ભિક્ષુક ત્યાંથી જાય છે. પહેલાં ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા અને કહ્યું. હવે જેવા ભિક્ષુક જાય છે ને એટલે તાઓ શું કહે છે કે એ ભિક્ષુકની પાછળ દોડે છે અને એમને ઊભા રાખે છે અને કહે છે કે મહારાજ, મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. એ શું કહે છે કે મહારાજ, મારી પાસે એક સિક્કો છે અને હા હું સિક્કો છે ને ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે તમને હું આપું છું. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું. ભિક્ષુએ તાઓના હાથમાંથી સિક્કો એના હાથમાં લીધો અને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? અને શું કહે છે કે તને આ સિક્કો ક્યાંથી મળે છે? મને રસ્તા પરથી જડ્યો છે, મેં ઘસીને એને ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે, મેં એને જીવની જેમ સાચવ્યો છે. તાઓ શું કહે છે કે આ સિક્કો છે ને એ મને રસ્તા ઉપરથી ચડ્યો છે, મેં એને ઘસી ઘસીને એકદમ ચોખ્ખો કર્યો છે. હવે આ સિક્કો તો મને બહુ જ ગમે છે, મારા જીવની જેમ એકદમ મેં એને સાચવ્યો છે. પણ આવો ગંદો કાંટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે,
એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો અને એ ચાલતા થયા. ભિક્ષુએ શું કીધું કે આવો ગંદો કાંટવાળો સિક્કો આવી ભગવાન બુદ્ધની પવિત્ર મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં ન આવે એમ કરી અને એ સિક્કો પિતાઓને પાછો આપી દે છે અને એ ત્યાંથી ચાલ્યા જાય છે. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી. હવે પોતાની જે ભેટ એને આપી એનો ભિક્ષુએ સ્વીકાર ના કર્યો ને, તેથી તાઓને ઘણું દુઃખ થાય છે અને રડી પડે છે. એને થયું, ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી, હું કેવી કમ ભાગી છું. એ નિરુપાય બની રહી. અંતે પહેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો. હવે તાઓ દુઃખી થાય છે અને રડી જાય છે અને વિચારે છે કે ભગવાન બુદ્ધની આવી સરસ પવિત્ર મૂર્તિ બનાવવા માટે મારી મૂર્તિમાં આપવા માટે મારી પાસે કંઈ નથી, કેવી હું કમ ભાગી, એટલે કે મારા કેવા ખરાબ નસીબ છે એ, કે હવે બીજો મારી પાસે કોઈ આપવા માટેનો ઉપાય નથી. અને છેલ્લે શું કરે છે કે એ સિક્કો એના બૂટમાં મૂકી દે છે. ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવ્યા, એટલે કે શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુઓ લઈને ભિક્ષુકો શું કરે છે, એમનો મઠ એટલે કે એમનું જે આશ્રમ હોય છે ને ત્યાં એ આવે છે. ધર્મગુરુએ આ બધા ઘરેણાં મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા. ધર્મગુરુ એટલે કે આ ભિક્ષુઓના જે મોટા ગુરુ હોય ને એને ધર્મગુરુ કહેવાય. હવે ધર્મગુરુએ શું કરે છે, આ બધા જ ઘરેણાં એક મોટી ભઠ્ઠી, ભઠ્ઠી એટલે કે નીચે છે ને તાપ આપવામાં આવે, નીચે સળગાવવામાં આવે, ઉપર એવું વાસણ મૂકવામાં સળગાવી અને એની અંદર આ જે બધી વસ્તુઓ હોય ને ધાતુની, સોના ચાંદીના, એ બધું નાખી અને એને પીગાડવામાં આવે ને ભઠ્ઠી કહેવાય છે. હવે શું કરે છે આ ધર્મગુરુ, આ બધા જ ઘરેણાં એક મોટી ભઠ્ઠીમાં નાખી અને ઓગાળે છે. તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. બુદ્ધ ભગવાનની જે રીતની મૂર્તિ બનાવવામાં આવી હોય છે ને એ રીતનું બીબું તૈયાર કરવામાં આવે છે. બીબું કોને કહેવાય, જો આપણા ઘરે મમ્મી લાડવા બનાવતા હોય ને તો લાડવા બનાવવા માટે ખબર ગોલ્ડ રિંગનો ઉપયોગ કરે કે એની અંદરથી લાડવાનું નાખે એટલે એને દબાવે એટલે કે લાડવો કેવો બની જાય ગોળ, તો એને બીબું કહેવાય. હવે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવાની છે તો એમના આકારનું એક બીબું તૈયાર કરવામાં આવ્યું હોય છે. હવે ધર્મગુરુ શું કહે છે, આ બધી જ ધાતુઓને ઓગાળી એનું જે પ્રવાહી બની ગયું હોય ને એને આ બીબાની અંદર નાખવામાં આવે છે. પણ મૂર્તિ જોતાં જ સૌ આશ્ચર્યચકિત બની ગયા. હવે આ મૂર્તિ બને છે ને, મૂર્તિને જોઈને બધાને નવાઈ લાગે છે, અરે આ શું, આ મૂર્તિના મુખ પર ના ખુશીના ભાવ કેમ છે. ત્યારે બધાને આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે કે આ શું થયું, આ મૂર્તિ તો બની પણ મૂર્તિના મોઢા ઉપર ના ખુશી કેમ છે, ખુશી કેમ નથી આવતી એમ. આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતુર બની ગયા. જ્યારે ભગવાન બુદ્ધની મૂર્તિ બને છે ને ત્યારે એના મુખ ઉપર ના ખુશી એટલે કે હાસ્ય નથી હોતું, ત્યારે બધાને લાગે છે કે શું આ ધાતુમાં, ધાતુના બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં ક્યાંક ખામી રહી ગઈ છે અમારી, કે બધા ચિંતા કરવા લાગે છે કે એવું તે શું બન્યું કે જેના કારણે બુદ્ધની મૂર્તિ ના ખુશ દેખાય છે. ત્યારે મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્રિત કર્યા અને પૂછ્યું. ત્યારે જે મઠના વડા હોય છે ને ધર્મગુરુ, એ શું કરે છે, બધા જ શિષ્યોને ભેગા કરે છે અને એમને પૂછે છે, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને, કોઈને ફરજ પાડવામાં આવી નથી ને, કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને, આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે. ત્યારે મઠના વડા બધા શિષ્યોને શું કહે છે કે તમને બધાએ જે ભેટ આપી છે ને એ બધાએ પોતાની મરજીથી જ આપી છે ને, રાજી થઈને જ આપી છે ને, તમે કોઈને ફરજિયાત ભેટ આપવા માટે કીધું નથી ને, અથવા તો એવું તો નથી થયું કે તમને કોઈએ પ્રેમથી ભેટ આપી હોય ને તમે એ ભેટનો અસ્વીકાર કર્યો હોય. આ કે ભેટ મળી છે ને એમાં કોઈ જગ્યાએ બેદરકારી થઈ છે, એના કારણે ભગવાન બુદ્ધની મૂર્તિના મોઢા ઉપર ના ખુશી દેખાય છે. ત્યારે એક ભિક્ષુ ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાંટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો. ત્યારે એક ભિક્ષુક ઊભો થાય છે અને કહે છે કે એક નાની છોકરી હતી ને એને ગંદો કાંટવાળો સિક્કો મને આપ્યો હતો પણ એ સિક્કો મેં લીધો ન હતો. ત્યારે વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય, જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકાર આપે, એના કરતાં જેની પાસે સંપત્તિ નથી
છતાં કંઈક આપે ને તેનું મૂલ્ય વધારે છે, ત્યારે વડા શું સમજાવે છે કે આ તો આપણું પવિત્ર કામ છે. એની અંદર જે કોઈ જે વ્યક્તિ જે કંઈ વસ્તુ આપે ને એ બધી જ વસ્તુ કેવી મૂલ્યવાન ગણાય, અને જેની પાસે ઘણી બધી સંપત્તિ છે એ લોકો થોડુંક આપે ને એમાં કંઈ વાંધો ન હોય, પરંતુ જેની પાસે નથી છતાં પણ જે લોકો આપે ને એની આપેલી ભેટનું મૂલ્ય વધારે હોય છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી પ્રિય છે, એટલે કે ભગવાન બુદ્ધને એવી જ વ્યક્તિ ગમે છે કે જેની પાસે નથી છતાં પણ એ આપે છે, એવી વ્યક્તિ ભગવાન બુદ્ધને ગમે છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ત્યારે વડા શું કહે છે કે એ જે ભેટ આપેલી હતી ને એકદમ ખરા દિલથી આપેલી હતી. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે અને જલ્દી જઈને ભેટ મેળવી આવો. ત્યારે વડા શું કહે છે કે ભગવાનના ચરણે જે આપેલી ભેટ હોય ને એનો અસ્વીકાર થાય ને ત્યારે ભગવાન નારાજ થાય છે, તમે ઝડપથી જાઓ અને એ સિક્કો તમે લઈ આવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને તરત જ ત્યાંથી તે ઊભા થઈ અને તાઓને મળવા માટે જાય છે. ફરીવાર પહેલાં શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા અને ફરીવાર ઓલું જે વેપારી સ્ત્રીનું ઘર હોય છે ને એના ઘરે ભિક્ષુ આવે છે. પેલી નાની તાઓને એમણે બોલાવી અને ઘરે છે એને ડાયરેક્ટ શું કહે છે કે નાનકડી તાઓ હોય છે ને એને જ બોલાવે છે. સૌને આશ્ચર્ય થયું, ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે? એ બધાને નવાઈ લાગે છે કે અમે આટલા બધા ઘરમાં છીએ છતાં પણ આ ભિક્ષુ આવી અને આ નાનકડી તાઓને કેમ બોલાવે છે. ત્યારે ભિક્ષુએ કહ્યું, બહેન મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. ત્યારે શું કહે છે ભિક્ષુ તાઓને કે બહેન મારે તારી પાસે માફી માંગવી છે કે એ દિવસે તે મને જે ભેટ આપી હતી ને એ ભેટનો મેં અસ્વીકાર કર્યો હતો, પરંતુ આજે હું એ ભેટ લેવા આવ્યો છું. હું તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં, કે જો તું એ તારી ભેટ નહીં આપને અમને તો ભગવાન બુદ્ધની સુંદર મજાની મૂર્તિ તૈયાર નહીં થઈ શકે. તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યો હોય, તાઓ તો એક નજરે મોઢા ઉપર આંગળી મૂકીને સાંભળ્યા જ કરે છે. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી કેવી મૂલ્યવાન હશે. હવે ઘરના નોકરોને પણ સાંભળીને નવાઈ લાગે છે કે એવી રીતે કેવી તાઓની મૂલ્યવાન ભેટ હશે કે એની ભેટ વગર ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર નથી થતી. ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાંટવાળો સિક્કો સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. અને ત્યાં તાઓએ શું કર્યું, એના બૂટમાં જે એને કાંટવાળો સિક્કો સાચવીને રાખ્યો હતો ને એ સંકોચથી, એટલે કે આપવા માટે થોડી ખચકાતી હતી, સંકોચ સાથે એ ભિક્ષુને આપે છે. ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા. ભિક્ષુએ ખુશીથી એ ભેટ સ્વીકારી અને તાઓને આશીર્વાદ આપે છે. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી અને બૌદ્ધ ભિક્ષુ શું કરે છે એ ભેટ લઈ અને વળી પાછો પોતાના મઠમાં આવે છે અને આવી અને આ નાનકડી ભેટ હોય છે ને જે મઠના વડા હોય છે ને એને આપી દે છે. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો અને ફરીવાર જે મૂર્તિ તૈયાર થઈ હતી ને એ મૂર્તિને ભઠ્ઠીમાં નાખી અને પીગાળવામાં આવે છે ને આ વખતે આ સિક્કાને પણ એ પ્રવાહી સાથે ભેળવવામાં આવે છે ને રસને બીબામાં ઢાળવામાં આવે. છેલ્લે આ સિક્કો અને પેલી જે ધાતુ હતી ને બધી એકરસ થઈ જાય છે ને ઓગળીને, ત્યારે ફરીથી બીબાની અંદર આ રસને ઢાળવામાં આવે છે. સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી અને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. હવે બધાએ જોયું ને તો આ જે રસ હતો ને એનામાંથી એકદમ સુંદર ભવ્ય એટલે કે મોટી અને નમણી એટલે કે આંખોને જોવી ગમે એવી સરસ મજાની એક મૂર્તિ તૈયાર થઈ હતી. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો અને એનો સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદ ને આશ્ચર્ય અનુભવ્યા. હવે મૂર્તિનું સ્મિત ભર્યું મુખ એટલે કે આ વખતે મૂર્તિના મોઢા ઉપર એક હાસ્ય હતું, એક સ્મિત હતું, એનો કરુણા ભર્યા નયનો હતા, નયન એટલે કે આંખો હતા.
પછી સ્નેહ ભાવ છલકતો હોય એવો એમનો ચમકતો ચહેરો જોઈને બધાને એકદમ આનંદ થયો અને સાથે નવાઈ પણ લાગી. નાનકડી તાઓના આનંદનો તો પાર ના રહ્યો અને નાનકડી તાઓ તો એટલી ખુશ થઈ ગઈ હતી કે મારા નાનકડા સિક્કાને કારણે આજે ભગવાન બુદ્ધની એક સરસ મજાની મૂર્તિ બની ગઈ. હવે આ ચીન દેશની એક વાર્તા પરથી આ વાર્તા લેવામાં આવી હતી. હવે તમે જોયું ને કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આપણે પ્રેમથી જો કોઈ વસ્તુ આપે ને તો આપણે કોઈ દિવસ એનો અસ્વીકાર કરવો જોઈએ નહીં. આપણે એને પ્રેમથી લઈ લેવી જોઈએ. પછી એ વસ્તુનું મૂલ્ય નહીં જોવાનું કે વસ્તુ કિંમતી છે કે સાવ ઓછા પૈસાની છે એ નહીં જોવાનું. પણ જો કોઈ વ્યક્તિ આપણે પ્રેમથી કોઈ વસ્તુ આપે તો એનો આપણે સ્વીકાર કરવાનો હોય. ઘણી વખત આપણને મમ્મી પપ્પા કોઈ વસ્તુ લઈ દેતા હોય તો આપણે શું કહીએ, નથી જોઈતી અમને. ના, એવું નહીં કરણ, એ લોકો આપણને પ્રેમથી લઈ આપે છે તો આપણે પણ એનો પ્રેમથી સ્વીકાર કરવાનો. અસ્તુ, જય હિન્દ.